નમસ્કાર દર્શક મિત્રો, ધીલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે. સોરી આ એક એવો શબ્દ છે કે જે આપણા સૌના મોઢે ચડી ગયો છે. આપણા ખુદને જ ખ્યાલ ન હોય કે આપણે દિવસમાં 10 વાર કે તેનાથી પણ વધારે વખત સોરી બોલતા હોઈએ છીએ. કોઈને ભૂલથી ધક્કો વાગી ગયો હોય, આપણાથી કોઈ ભૂલ થઈ જાય અને આજકાલ તો લોકો છીંક ખાધા પછી પણ સોરી બોલે છે. પરંતુ શું તમે આ શબ્દનો સાચો અર્થ જાણો છો કે પછી એમ જ સોરી બોલતા રહો છો? તેનું ફૂલ ફોર્મ શું છે? 90% લોકો આ વિશે નહીં જાણતા હોય. તો ચાલો આજે અમે તમને જણાવીએ આ અંગે થોડીક જાણકારી. કે તમને પણ કદાચ એવું લાગતું હશે કે સોરી શબ્દનો અર્થ એ થાય છે કે મને માફ કરો, પરંતુ હકીકતમાં એવું બિલકુલ નથી. આપને જાણીને નવાઈ લાગશે કે સોરીનો સાચો અર્થ પસ્તાવો છે. સોરી એટલે તમારી ભૂલનો પસ્તાવો. મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે સોરી શબ્દ એ અંગ્રેજી શબ્દ સારી પરથી ઉતરીને આવ્યો છે, જેનો અર્થ થાય છે ગુસ્સે થવું કે પરેશાન થવું. જો કે મોટાભાગના લોકો આ વસ્તુ માટે માફી શબ્દનો ઉપયોગ કરતા નથી. હવે લોકોની આદત થઈ ગઈ છે. સોરી શબ્દ અંગ્રેજી શબ્દ સારી અથવા તો સોરો પરથી બનીને આવ્યો છે. આ શબ્દ એવા છે કે અન્ય ઘણી બધી ભાષાઓમાં પણ જોવા મળે છે, જેમ કે પ્રાચીન જર્મન ભાષામાં સેરાગ અને આધુનિક જર્મન ભાષામાં સેરાગસ. એવું માનવામાં આવે છે કે અંગ્રેજોના કારણે દુનિયાભરમાં આ સોરીનો ટ્રેન્ડ વધી ગયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે 100 વર્ષ પહેલાં સુધી દુનિયાના તમામ દેશો પર બ્રિટનનો દબદબો હતો. એટલું જ નહીં, ઘણા લોકો સોરીનું સંપૂર્ણ સ્વરૂપ પણ કહે છે, પરંતુ તે હકીકતમાં પૂર્ણ શબ્દ છે. પરંતુ તેનો અર્થ ક્ષમા એવો અર્થ નથી થતો, પરંતુ ઉદાસી અનુભવો, ખેદ વ્યક્ત કરવો અને કોઈની ભૂલ પર દુઃખી થવું એવો છે. તેવામાં જો તમે પણ કોઈને સોરી કહ્યું હોય તો તે ભૂલનું પુનરાવર્તન કરવાનો કોઈ અવકાશ ન હોવો જોઈએ. જોકે દિ લોકસત્તા આ સમાચાર સાથે સંબંધિત માહિતીની પુષ્ટિ કરતું નથી. આ રિપોર્ટનો મુખ્ય ઉદ્દેશ તમારા સામાન્ય જ્ઞાનમાં વધારો કરવાનો છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.